ગીર સોમનાથ જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે અલગ અલગ જગ્યાએ વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. કોડીનાર ખાતે શોભાયાત્રા સાથે ફ્રી મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં 1000થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ઉના, કોડીનાર, વેરાવળ સહિત તમામ શહેરોમાં શોભાયાત્રા યોજાઈ હતી. કોડીનાર શહેરમાં કોડીનારના ધારાસભ્ય અને અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ ડોક્ટર પદ્યુમન વાજા અને પૂર્વ સાંસદ દિનુ સોલંકીની અધ્યક્ષતામાં તેમજ માર્ગદર્શન હેઠળ કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં હૃદયરોગ, એમડી જનરલ સર્જન, કિડની રોગો, કેન્સર આંખ, દાંત, ચામડી, સ્ત્રીરોગ, કાનના ગળાના સર્જન, માનસિક રોગ, બાળરોગ નિષ્ણાંત, જનરલ તબીબ, ફિઝિયોથેરાપિસ્ટ, આયુર્વેદિક સહિત 17 વિભાગના 22 જેટલા નિષ્ણાંત તબીબો તેમજ કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સવારના 9થી બપોરે 2 વાગ્યા સુધી હાજર રહીને તાલુકાના લોકોનું ફ્રી નિદાન કર્યું હતું, જેમાં દિવસભર કોડીનાર તાલુકાભરના 1000થી વધુ દર્દીઓએ ફ્રી નિદાન, લેબોરેટરી અને દવાનો લાભ પણ લીધો હતો. જ્યારે કોડીનાર શહેર દરિયા કિનારે હોવાના કારણે કિડનીના દર્દીઓ વધુ જોવા મળ્યા હતા. હાલ યુગ પ્રમાણે લોકોમાં બેઠાડું જીવનશૈલી હોવાથી ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ સહિતના વધુ પ્રમાણમાં દર્દીઓ નોંધાયા હતા. આજરોજ આપણે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે, જેની અંદર તમામ દર્દીઓને નિદાન, લેબોરેટરી તથા દવાઓની ટોટલી મફત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ટોટલ જુદા જુદા 17 વિભાગોના કુલ 22 તબીબો અત્યારે ઉપસ્થિત છે ને ખૂબ જ સારી સેવા બજાવી રહ્યા છે. અત્યારે આપણે જોઈએ તો 1000 ઉપર દર્દી આવી ચૂક્યા છે ને અલગ અલગ નિષ્ણાંતોની સેવા લઈ ચૂક્યા છે. હજી પણ 2 કલાક સુધી કેમ્પ કાર્યરત રહેશે, વધુમાં વધુ લોકો આનો લાભ લે તેવું જણાઈ રહ્યું છે. મુખ્યત્વે આપણે ત્યાં આમ તો કોઈ સ્પેશિયલ કન્ડિશન જોવા મળતી નથી, પણ જે કોમન રોગો અત્યારે તમને ખ્યાલ હશે કે બેઠાડું જીવનના કારણે ખાસ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશરની બીમારી છે, હૃદયરોગો છે, બરાબર, આપણે ત્યાં ક્ષારનું પ્રમાણ હોવાથી થોડું આ કિડનીને લગતા પણ રોગો, આ બધા રોગોનું પ્રમાણ વધારે આપણે ત્યાં જોવા મળે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક આજે વિશેષ પ્રયાસ રૂપે કોડીનાર વિસ્તારમાં, કોડીનાર વિધાનસભામાં એક સુપર સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું. હું પોતે ડૉક્ટર છું અને ધારાસભ્ય તરીકે એવો અનુભવ આવ્યો છે કે અહીંના વિસ્તારના ઘણા બધા દર્દીઓ પોતે સુપર સ્પેશિયાલિટીના નિષ્ણાતો માટેના ઓપિનિયન માટે મને ફોન કરતા હોય છે. તો એક બીજો વિશેષ પ્રયોગ એ કર્યો કે 132મી જન્મજયંતિ નિમિત્તે બધા જ સમાજ, વિવિધ સંગઠનો અને કોડીનાની વિવિધ સંસ્થાઓ, આ બધા જ સંસ્થાઓના પ્રયાસોને પરિણામે આપણે એક સમરસતા સમિતિની રચના કરી અને એમાં એ સમિતિ દ્વારા બાબા સાહેબની જે શોભાયાત્રા નીકળી એ શોભાયાત્રાને અલગ અલગ સ્ટેજ બનાવી અને વિવિધ સમાજ, વિવિધ સંસ્થાઓ અને વિવિધ સંગઠનોએ આ શોભાયાત્રાનું સ્વાગત કર્યું અને બાબા સાહેબને પુષ્પાંજલિ આપી. મહેશ તોડિયા, R4U News, ગીર સોમનાથ.